श्री कृष्ण परमात्मने नमः। श्रीमद्भागवत कथा दृष्टांत अने रहस्य। पुरंजन एटले जीवात्मा, पुरम शरीरम जनयति इति पुरंजय। पोतानुं शरीर ए पोते बनावे छे तेथी तेने पुरंजन कहे छे। पुरंजने विचार कर्यो नहीं कि हूँ कोने लीधे सुखी छूं। जीव परमात्माना उपकारनुं स्मरण करतो नथी। जीव संसारनी प्रवृत्तिओमां विषयोमां एटलो बधो फसायेलो रहे छे कि ते ईश्वरनो विचार पण करतो नथी। सर्वदा उपकार करनार ईश्वरने भूली फरतो फरतो ए नव दरवाजावाळी नगरीमां दाखल थयो। नव दरवाजावाळी नगरी एटले मानवनुं शरीर। पांच दरवाजा पूर्वमां बे आँख बे नसकोरा एक मुख, पश्चिम दिशामां बे दरवाजा छे एक एक कान, उत्तर दक्षिण दिशामां एक एक द्वार छे। त्यां आव्या पछी तेने एक सुंदर स्त्री मळी। पुरंजने पूछ्यु, तमे कोण छो? ते स्त्रीए जवाब आप्यो, हूँ कोण छूं ते हूँ जाणती नथी। मारुं घर क्यां छे तेनी मने खबर नथी। मारा माता पिता कोण छे ते हूँ जाणती नथी। मारी जाति पण हूँ जाणती नथी। पण तमारे परणवुं होय तो हूँ तैयार छूं, हूँ तमने सुखी करीश। सुंदर देखाय छे एम समझी तेना कुल गोत्रनो विचार कर्या विना पुरंजने तेनी साथे लग्न कर्युं। संसार सुख भोगवाना संकल्प करनार बुद्धि साथे जीव परणे छे। बुद्धि जाणती नथी कि मारा माता पिता कोण छे, मारो पति कोण छे, मारुं असली घर क्यां छे। आ कशुं बुद्धिने खबर नथी, तेथी जीव जगतमां भटके छे। पुरंजन स्त्रीमां एवो आसक्त थयो छे કે થોડા સમયમાં તેને ત્યાં 1100 પુત્રો થયા છે। પુરંજની એ બુદ્ધિ છે, 11 ઇન્દ્રિયોનું સુખ ભોગવવાના સંકલ્પો તે જીવના 1100 બાળકો છે। ઇન્દ્રિયો 11 છે, એક ઇન્દ્રિયના 100 સંકલ્પો તે એક એકના 100 પુત્રો। તે પુત્રો માહે માહે લડતા રહે છે કે સંકલ્પ વિકલ્પોનું યુદ્ધ હંમેશા ચાલુ રહે છે। એક વિચાર ઉદ્ભવે તેને બીજો વિચાર દબાવી દે। 11 ઇન્દ્રિયોમાં જીવ ફસાયો છે। પંચપ્રાણ શરીરનું રક્ષણ કરે છે। ઇન્દ્રિય સુખ ભોગવવાના સંકલ્પ વિકલ્પ એ 1100 સંતાન થયા। સંકલ્પથી વિકલ્પ જીવને બંધન થાય છે। બુદ્ધિના સંકલ્પો વિકલ્પો જીવાત્માને રડાવે છે। ઘણા વર્ષો સુધી પુરંજન આ પ્રમાણે સુખ ભોગવે છે। કાળદેવ મૃત્યુની દીકરી જરા સાથે કોઈ લગ્ન કરતું નથી। મને કોઈ વર બતાવો, મને વર બતાવો, તને વર બતાવું છું। પુરંજન નગરીમાં એક જીવ છે તે તારી સાથે લગ્ન કરશે। પછી પુરંજનની ઈચ્છા ન હોવા છતાં જરા તેને વળગી, એટલે તેનું બીજું લગ્ન જરા સાથે થયું। બીજું લગ્ન થયું ત્યારથી દશા બગડી। શરીર વૃદ્ધ થયું છે પણ વાસના વૃદ્ધ થતી નથી। વૃદ્ધાવસ્થામાં ખાધેલું પચતું નથી પણ વારંવાર ખાવાની ઈચ્છા થયા કરે છે। યોગીને કોઈ દિવસ જરા વળગી શકે નહીં। તે પછી મૃત્યુનો સેવક પ્રજવાર આવ્યો। પ્રજવાર એટલે અંતકાળનો જ્વર। સ્ત્રીમાં અતિ આશક હોવાથી અંતકાળનું સ્ત્રીનું ચિંતન કરતાં કરતાં શરીર છોડવાથી પુરંજન વિદર્ભ નગરીમાં કન્યા રૂપે જન્મ્યા છે। આ શરીરમાં જીવ જે વાસના દૃઢ કરે છે તે પ્રમાણે તેનો પુનર્જન્મ થાય છે। મનુષ્ય પોતાનું સ્વરૂપ પોતે નક્કી કરે છે। હકીકતમાં કશું જ પહેલેથી નક્કી થયેલું હોતું નથી। બાલ્યાવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં સત્કર્મો કરેલા હતા, યુવાનીમાં જ પાપ કરેલું, તેથી પુણ્યના પ્રતાપે વિદર્ભ દેશમાં એટલે કે એક બ્રાહ્મણના ઘરમાં કે જ્યાં દર્ભનો વિશેષ ઉપયોગ થાય છે એવા કર્મકાંડી બ્રાહ્મણને ઘેર પુરંજનનો કન્યા રૂપે જન્મ થયો। મર્યાદા ધર્મનું પાલન કરતાં કરતાં દ્રાવિડ દેશના પાંડ્ય રાજા સાથે લગ્ન થયા। કર્મ કરતાં કરતાં ચિત્ત શુદ્ધ થયું છે, પછી દ્રાવિડ રાજા સાથે લગ્ન થયું। દ્રાવિડ દેશ એટલે ભક્તિ મહારાણીનું પિયર છે।
પાંડ્ય રાજા એટલે ભક્ત પતિ સાથે તેમના લગ્ન થયા છે. કર્મ કરતાં ચિત્ત શુદ્ધ થાય તો ભક્તિ કરી શકાય છે. લોકો માને છે કે ભક્તિ માર્ગ સહેલો છે, પણ ના, ભક્તિ માર્ગ અતિ કઠણ છે. મર્યાદા ધર્મનું પાલન કરવું પડે છે અને પાલન કરીએ તો ચિત્ત શુદ્ધિ થાય છે અને ભક્તિ શક્ય બને છે. હરિ ઓમ.